स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री सद्गुरुभ्यो श्री महालक्ष्मी नमः। क्लीं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय नमः। वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः। शंकर्षणाय च ब्रह्मग्नो ब्रह्मणाहुतं ब्रह्मेव तेन गन्तव्यं ब्रह्म कर्म सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। चिंत्रम संपन्न करीने करीशु। जिमनु नाम बोले सत्वरे उपस्थित थे पूजन क्रम में जोड़ाशे कर दो। ओम चंदनस्य महत्पुण्यं पवित्रं वापनाशनं आपदा हरते नित्यं लक्ष्मीस्तिष्ठति सर्वदा। गंधद्वारं दुराद्रश्यं नित्यपुष्टां करिष्णीं ईश्वरीं सर्वभूतानां तामिहोपवये श्रियम्। ओम स्वस्ति नः इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः भूषा विश्ववेदाः स्वस्ति नश्चारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु दीपपूजनम्। ओम शुभं करोतु कल्याणम् आरोग्य धन संपद शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते। दीप ज्योति देवताये नमः।
आनंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्त्वमस्यादि પોથી પૂજન માટે આવશે બટુકભાઈ માંડવિયા, હર્ષુકભાઈ માંડવિયા અને અરવિંદભાઈ સોંડાગર. વ્યાસ પૂજન માટે વાલજીભાઈ ગંગાજડિયા રાજકોટથી, વલ્લભભાઈ ઉછડિયા મુંબઈથી, છગનલાલભાઈ ગંગાજડિયા સુરતથી આ ત્રણે આવશે અહીંયા.
जन्म संप्राप्त कर्मे धन विदाहिने आत्मज्ञाने निदानेन तस्मै श्री गुरवे नमः। भगवत्याः जगन्मातु श्रीरामस्य जगद्गुरो चरणारविन्दे वन्दे श्रद्धा प्रज्ञास्वरूपयो। नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वशत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदा भव। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यास ततो जयमुदीरये। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। चिंता संतान हंतारो यद पादाम्बुजरेणवे स्वीयानां तन्निजाचार्यं प्रणमामि मुहुर्मुहु। या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अरविन्दे मन शास्मरामि श्री कृष्ण
પાઠ જે કરે દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે સહેજે ગોલોક સંચરે બોલે બાલમકુંદ ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી ભાગવત ભગવાન કી પરમાત્મા પરમ દિવ્ય સાનિધ્યમાં ભગવાન શ્રદ્ધગુરુના ચરણ કમલમાં કોટિ કોટિ દંડ પ્રણામ કરી પરબ્રહ્મ પરમાત્માના અખિલેશ્વર પ્રભુના શ્રી ચરણમાં કોટિ કોટિ દંડ પ્રણામ સાથે સૂક્ષ્મ સત્તાના સાનિધ્યમાં માં ગાયત્રીની પરમ ગોદમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુ ભક્તજન સર્વ પરિજન બંધુ સર્વામંત્રિત મહેમાનો સૌના હૃદય સ્થાને બિરાજી એટલી પરમ ચેતનાને મારા કોટી કોટી વંદન આપ સર્વનું હૃદયથી ભાવભર્યું અભિવાદન સ્વાગત વ્યાસપીઠ દ્વારા ધન્યવાદ કરશાળા પરિવાર મારા કાંતિભાઈ તેમનો પરિવાર જેમને પ્રભુની ગોદમાં બેસી પ્રભુના અનુપમ પ્રેમને પ્રાપ્ત કરી બીજાને પણ એનો સુંદર લાભ અપાવવાનો એક સુંદર અવસર આપના આંગણે લાવીને મૂક્યો ખૂબ આનંદની વાત કહી શકાય જીવ જ્યારે પ્રભુના શરણમાં જવા તૈયાર થાય છે તે જ ક્ષણે જીવના અનેક જન્મોના પાપોનો ક્ષય થાય છે આજે આપણું મન આવા ભગવદ્ પ્રેમને લઈ ભગવદ્ કૃપાને પાત્ર બની અને જ્યારે આ તરફ એનું કદમ મંડાનું છે ત્યારે આપ સર્વનું મંગલાચરણ થયું જે દિવસે કદમ મંગલ કાર્ય માટે ઉઠે છે ત્યારે જ તે જ ક્ષણેથી તે જીવનું મંગલ થવા લાગે છે તેથી તો શ્રીમદ ભાગવતમાં પરમ પૂજ્ય સંત ગંગરેજી મહારાજે એમ કહ્યું કે કથા મંડપમાં પ્રવેશ કરો તે સમયે પ્રભુને વંદન કરીને પ્રવેશ કરો ભગવાનને કરવામાં આવેલા વંદનથી પ્રભુ બંધનમાં આવે છે ભગવાનને વંદન ખૂબ પ્રિય છે જ્યાં વંદન કર્યા ત્યાં પ્રભુ બંધનમાં આવે ને પ્રભુના શરણમાં લઈ જઈ અને આપણે જ્યારે સ્થાન લઈએ છીએ ત્યારે પ્રભુ એ જીવ ઉપર પોતાની અમિદ્રષ્ટિ કરે છે બીજું જોઈએ પણ શું ખાવું પીવું રહેવું રોટી કપડા ઓર મકાન એ તો ભગવાને આપ્યું જ છે અને જીવવા માટે તો ફૂટપાટ ઉપર રહેનારો માણસ ચાર કંતાન બાંધીને પણ જિંદગી જીવી શકે છે એને પણ ભોજન મળી રહે છે પણ એથી વિશેષ શું જરૂરી છે પરમ પૂજ ગુરુદેવ એટલે બતાવ્યું કે રોટી કપડા ઓર મકાન સાથ સાથ નૈતિક ઉત્થાન નૈતિક ઉત્થાન થવું જોઈએ આધ્યાત્મિક ઉત્થાન પ્રગતિ થવી જોઈએ અને જે ક્ષણે ભગવદ ક્રિયા તરફ કદમ મંડાય તે જ ક્ષણે તેની આધ્યાત્મિક ઉન્નતિ સંભવ બને એ પરમ કૃપા કહેવાય આપનું ચરણ મંગલ કાર્ય તરફ ઉઠ્યું છે તેથી તો પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતા કે જીવનમાં પણ ત્રણ અવસ્થામાં મંગલાચરણ કરો એમાં પણ સૌથી પ્રથમ અવસ્થા એટલે બાલ્ય અવસ્થા બાલ્ય અવસ્થામાં જો મંગલાચરણ કરવામાં આવે ઘરમાં વડીલો હોય અને એ વડીલો સવાર થાય વહેલા ઉઠી જાય નિત્ય કર્મ પરવારે નાના છોકરા ઘરમાં હોય પુત્ર પૌત્ર તો એમને લઈને દેવ દર્શન માટે આવે એમને બેસાડીને હરિસ્મરણ કરાવે મંત્ર જાપ કરાવે સરસ મજાની કથા વાર્તા પ્રસંગોનું સ્મરણ કરાવે તો એના થકી બાળકને બાલ્ય અવસ્થામાં જ એનું મંગલાચરણનું બીજારોપણ થઈ જાય જે ઘરમાં આવા શ્રેષ્ઠ વિચારધારા વાળા દાદા દાદી હશે માતા પિતા હશે જે બાળકોના નૈતિક ઉત્થાન માટે આધ્યાત્મિક ઉત્થાન માટે પ્રયત્ન કરશે એ બાળકોનું મંગલાચરણ થઈ જશે જે બાળકોનું મંગલાચરણ થાય મતલબ કે બાલ્ય અવસ્થા મંગલ બને એ બાળક મોટો થાય ત્યારે તેની યુવા અવસ્થા મંગલ બને
અને એ જ જ્યારે વૃદ્ધ થાય ત્યારે તેની વૃદ્ધાવસ્થા મંગલ બને. વૃદ્ધાવસ્થાને મંગલમય બનાવવી હોય તો બાલ્ય અવસ્થાને મંગલમય બનાવવી પડશે. જે બાળકને બાલ્યકાળથી જ ડાન્સિંગ ક્લાસમાં મૂકી દીધો હોય, જે બાળકને બાલ્યકાળથી જ ટીવી સિરિયલ અને ફિલ્મ જોતા શીખવાડી દીધું હોય, એ બાળકનું મંગલાચરણ નહીં થાય. માતા પિતાએ બાળકનું જીવન નકામું કરી નાખ્યું છે. જે બાળકને મંગલ આચરણ કરવાની અવસ્થા જે મા બાપ કરી દે, જે દાદા દાદી કરી દે, એ બાળકની બાલ્ય અવસ્થા મંગલમય બની જાય. બાલ્ય અવસ્થા મંગલમય બની ગઈ એટલે બાલ્ય અવસ્થા એટલે બીજા રોપણ, એની યુવા અવસ્થા મંગલમય જ બને. ભલે સમય પરિસ્થિતિ અનુરૂપ કદાચ માણસ કોઈ ભૂલ કરે, પણ એક ભૂલ કર્યા પછી માણસને એનું ભાન થાય. જો ભીતરમાં મંગલ બીજ પડ્યા હોય તો એક વાર કરેલી ભૂલ ક્ષમાને પાત્ર છે, ભૂલ ઉપર કરેલી ભૂલ સજાને પાત્ર છે, અને ભૂલો ઉપર ભૂલો, ભૂલો ઉપર ભૂલો જ કરે એ દંડને પાત્ર છે, ને એનો દંડ સ્વયં પરમાત્મા આપે. પછી માણસના હાથની વાત નથી હોતી, સ્વયં પરમાત્મા એને દંડ આપે. બાળકને આમાંથી બચાવવો હોય, એનું જીવન ઉજ્જવળ બનાવવું હોય તો બાલ્યકાળથી જ એનું મંગલાચરણ કરો. આજે આપણે અહીંયા બેઠા છીએ, પરંતુ બધાની અવસ્થા અલગ અલગ છે. કોઈ બાલક છે, કોઈ યુવાન છે, કોઈ પ્રૌઢ છે, કોઈ વૃદ્ધ છે, છતાંય આપણે એક છત્રછાયામાં બેઠા છીએ. કોઈ ભણેલો છે, કોઈ અભણ છે, કોઈ જ્ઞાની છે, કોઈ અજ્ઞાની છે, કોઈ સાધક છે, કોઈ બાધક છે. જે સાધક નથી બની શકતો એ બાધક બને, વારે વારે બધાને નડતો જ હોય. બધી જાતના આપણે બેઠા છીએ, પરંતુ છતાંય આજે પ્રભુના શરણમાં બેઠા છીએ ત્યારે પ્રભુને બાલ ભાવથી પ્રાર્થના કરીશું. પ્રભુ ગમે તેમ તો, ભલે અમારા વર્ષો ગમે એટલા વીતી ગયા, પણ હજી તને અમે ન જાણ્યા એટલે અમે તો બાળક જ કહેવાય ને. બાળક બનીને મારા નાથનું સ્મરણ કરજો, પ્રાર્થના કરજો. હે પ્રભુ, હું બાળ બનીને આવ્યો છું, તારી કૃપા વર્ષાવ, અને આજ પછીનું અમારું જીવન તમે મંગલમય બનાવો. અમારા જીવનમાં અધર્મ આચરણ ન થવું જોઈએ, જીવન ધર્મમય અને શ્રેષ્ઠ બની રહે એવી હૃદયની પ્રાર્થના કરશો તો જ્યારે જ્યારે મન ખોટું કાર્ય કરવા માટે આપણને પ્રેરિત કરશે ત્યારે અંદર બેઠેલો એ અંતરાત્મા સ્વરૂપ પરમાત્મા આપણને રોકશે. ખેંચીશું ને તો જ અંદરનો અવાજ ઓળખાશે. બહારની જ વાતોમાં ધૂનતું આ મગજ, બહારની જ અંદર બાહ્ય વૃત્તિઓની અંદર સતાને માટે રાચતું આ મન, એને અંતરની વાત નથી સમજાતી. એટલે જ જીવનમાં ખૂબ પ્રવૃત્તિ કરો છો, પરંતુ પ્રવૃત્તિમાંથી થોડો સમય નિવૃત્તિ લઈ અને આવી કોઈ કથા, કોઈ સત્સંગ, કોઈ એવું શ્રેષ્ઠ માધ્યમ મળી જાય ત્યાં થોડો સમય વિતાવી દો અને મનને બિલકુલ નિવૃત્ત કરી દો, મનને પ્રભુની સાથે જોડી દો. કહો કે હે મન, તું જેની સાથે જોડાય છે એ તને સદાય ઉપર ઉઠાવશે. મન જેનું ઉપર ઉઠી ગયું એને જીવનમાં શ્રેષ્ઠ કર્મો કર્યા. નીચાણ તરફ, પતન તરફ લઈ જનારા કર્મોથી માનસ જ્યારે ઉપર ઉઠવાની તૈયારી કરે ત્યારે જ એનું જીવન શ્રેષ્ઠ બને છે. આજે દુનિયામાં બધાને પોતાને બહુ સારા કહે એવું તો બહુ ગમે છે. બધાને એવું થાય કે મને કોઈ સારો માણસ ગણે, મને કોઈ મારી કોઈ સારી વાત કરે, એવું બધાને ગમે તો છે, પણ સારું કામ નથી કરવું, સારું બનવું નથી. આપણને કોઈ સારા માણસ છે એવું કેવડાવવા માટે માણસને ડગલે ને પગલે પોતાની જાતને કેટલી સાવધાની પૂર્વક ચલાવવી પડે ત્યારે કોઈ સારું કહે, કેટલું સહન કરવું પડે, કેટલું વેઠવું પડે ત્યારે કોઈ સારું કહે. મફતમાં કોઈ કોઈને સારો માણસ છે એવું કહેવા પણ તૈયાર નથી, કોઈ એવું એમય કહેવા તૈયાર નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રભુ બાળક બનીને આવ્યા છે, સારામાં સારા માણસ બની જઈએ એવી તારી કૃપા અમ સૌ ઉપર વર્ષાવ એવી હૃદયની મંગલ પ્રાર્થના સાથે આવ ભગવાનનું સ્મરણ કરીશું, હૃદયમાં પ્રભુ પરમાત્માને આવાહિત કરીશું. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગો
ભગવાનની પરમ પવિત્ર પુણ્ય ગાથાને હૃદયંગમ કરી રહ્યા છીએ ત્યારે સંસારના જીવોના કલ્યાણ માટે યોગીઓને સમાધિમાં જે આનંદ પ્રાપ્ત થાય એવો આનંદ સંસારના સંસારીઓને મળે એ માટે ભગવાન વ્યાસ નારાયણે ભાગવતની રચના કરી અને આપના સુધી પહોંચાડી. પ્રભુ પરમાત્માના આ પરમ તત્વને જ્યારે આત્મસાત કરી રહ્યા છે ત્યારે વંદના કરતા વ્યાસ નારાયણે પ્રભુ કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ગ્રંથની રચના થઈ ગઈ, પરંતુ કોઈ અધિકારી તત્વને પ્રાપ્ત કરવા માટે વ્યાસનારાયણ પ્રભુએ ભગવાન શિવની ઉપાસના કરી અને જે પુત્રને પ્રાપ્ત કર્યો એ પુત્ર એટલે જ શિવ અંશાવતાર શુકદેવજી મહારાજ. શ્રી શુકદેવજી મહારાજ વનમાં ચાલી નીકળ્યા, સમાધિમાં સ્થિત બન્યા છે. તેથી જ પ્રથમ સ્કંદ અધિકાર લીલા કહેવામાં આવે. અધિકાર પ્રાપ્ત ન કરો ત્યાં સુધી પાત્રતા વિના મળેલી કોઈ પણ વસ્તુ હજમ ન થઈ શકે. માને તેના કોઈ પણ બાળક ઉપર રોષ ન હોય, અડખામનો ન હોય, પણ છતાંય 5 વર્ષનું બાળક 5 લાડુ માંગે તો મા ન આપે. એનો મતલબ એવો નથી કે બાળકને માટે મા અન્યાય કરે છે,
પણ બાળકનું હિત ઈચ્છનારી માં. ઘણી વખતે આપણે ભગવાન પાસે માગીએ અને ભગવાન ન આપે તો આપણે શું કરીએ કે આ ભગવાનનો તો બરાબર નથી, બીજા બદલો. ડોક્ટર બદલીએ એમ, ભગવાન બદલીએ. પણ ભગવાનને ખબર છે કે આના માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. માગેલું બધું મળી જાય સંભવ નથી. અયોગ્ય માગણી હોય, માણસની માગણી કેવી હોય? અયોગ્ય હોય. અને અયોગ્ય માગણી ભગવાન ન સ્વીકારે. બેટા તને ખબર નથી કે આવું કરે તો તારું કેટલું અહિત થશે. માટે મારી વાતને સમજ, વિચાર, શાંત ચિત્તે વિચાર કરો કે પ્રભુ આપના માટે શું ઈચ્છે છે અને આપણે શું કરવું જોઈએ. પાંચ લાડુ બાળક માગે તો માં ન આપે, માને ખબર છે કે આને ન હજમ થઈ શકે. કોઈ મોટો માણસ બેઠો હોય તો પાંચના સાતે ખવડાવી દે, આગ્રહ કરી કરીને, નહીં નહીં આટલો તો જાય, આટલો તો જાય. એ ખબર છે કે આ હજમ કરી શકશે. પાત્રતા જોઈએ. પાત્રતા વિના આપેલું દાન પણ નકામું છે. અને તેથી જ સંતો એમ કહે છે, પાત્ર વિના, પાત્રતા વિના આપેલું દાન, પાત્રતા વિના આપેલું જ્ઞાન ભસ્મમાં હોમેલા ઘી સમાન છે. તમે અગ્નિમાં ઘી હોમો તો એ ઘી હોમાઈ શકે, એની ઉર્જા સંસારને કામ લાગે, પણ ભસ્મમાં ઘી હોમો તો કોઈ કામ નથી. એમ પાત્રતા વિના દાન પણ ન કરાય, પાત્રતા વિના જ્ઞાન પણ ન પાય. એટલે તો પહેલાના ઋષિ મુનિઓ પોતાની પાસે કોઈ શિષ્ય આવે, ગુરુજનો, તો એની પાત્રતા ચકાસે, એને પેલી ચકાસણી કરે કે આ બરાબર મારી પાસે રહી શકશે, ટકી શકશે, જ્ઞાન પચાવી શકશે. અને ન પચાવી શકે એવો હોય, એ પચાવવા માટે થોડો ટાઈમ પ્રયત્ન કરે, થોડો ટાઈમ રે, પરંતુ પછી ન હજમ થાય એટલે ભાગે, આની જોડે ન રહેવાય, આની પાસે ન ફાવે, પછી એની ગમે તેવી વાતો કરે, પણ એની સાથે એને જે કરવું હોય એ કરે, પણ એને કોઈ લેવા દેવા નથી. વાસ્તવમાં પ્રભુ આપણને એ બતાવવા માંગે છે કે બેટા તારી પાત્રતા સુવિકસિત થાય એવો પ્રયત્ન કર. એટલે પ્રથમ અધિકાર લીલા, અધિકાર લીલાના પ્રથમ સ્કંદમાં તેથી કહેવામાં આવ્યું, જન્માંધસ્ય યતો યન્વયાદિ તરતા સ્વાસ્થેષ્વિઘ્નેશ્વરા તેને બ્રહ્મરદાયયાદિ કવય મોહયંતિ યત સુરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર સ્ત્રીગર્ગો મૃષા નામના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. સત્યને જાણવું, સત્યને પચાવવું, એના માટે માણસને તપશ્ચર્યા કરવી પડે. સુખદેવજી મહારાજ તો સ્વયં જ્ઞાના અવતાર હતા, સ્વયં શિવ અંશ હતા, છતાં પણ અવતારની સાથે જ ભગવાનની માયા ન વળગે સંત સ્વયં શ્રેષ્ઠ તત્વ હતું ને, એટલે માયાથી વેગડા જ રહેવાનો પ્રયત્ન કરે. હા, પણ દુનિયાવી જીવ માયા ન વળગતી હોય તો એ જાને જોઈને વળગાડવા જાય, માયામાં ન ફસાતો હોય તોય ફસાવા જાય આ જીવ. અને માયાથી હંમેશા પર રહે એ શિવ. સુખદેવજી મહારાજ તપશ્ચર્યામાં લીન બન્યા છે, સમાધિસ્થ બન્યા છે, ત્યારે
વ્યાસ નારાયણ પ્રભુએ પોતાના આશ્રમમાં રહેનારા કેટલાક બાળકોને ભાગવતના શ્લોક કંઠસ્થ કરાવ્યા અને કહ્યું, હે બાળકો, જ્યારે તમે ગાયો ચરાવવા માટે જાઓ ત્યારે ગાયો ચરાવતા ચરાવતા જંગલમાં તમે આ મંત્રોનું ઉચ્ચારણ કરજો અને આ મંત્રનું ઉચ્ચારણ કરો ત્યારે તમને કોઈ મંત્ર સાંભળીને પૂછે કે બેટા આ મંત્ર તમે કોણે ભણાવ્યો, ત્યારે એ જિજ્ઞાસુને તમે અહીંયા લઈ આવજો. અને તેથી વ્યાસ નારાયણ પ્રયત્ન કરી રહ્યા છે કે જે પાત્રને આ જ્ઞાનના વિસ્તાર માટે આ દુનિયામાં બોલાવવામાં આવ્યું છે એ પાત્ર ઝડપથી મને પ્રાપ્ત થાય. બાળકો, આ બારીઓ બંધ કરી દો ને એટલે અવાજ ઓછો આવશે. બધી બારીઓ બંધ કરી દો. આશ્રમવાસીઓ બાળકો જંગલમાં નીકળ્યા, ગાયો ચરાવી રહ્યા છે, ભાગવતના શ્લોક કંઠસ્થ કર્યા છે, એનું ગાન કરે છે. અચાનક ગાય ચરાવતા ચરાવતા જે સ્થાન તરફ સુખદેવજી મહારાજ સમાધિમાં સ્થિત બન્યા છે એ જગ્યા ઉપર આજુબાજુમાં બાળકો ગાયો ચરાવતા જાય છે અને ભાગવતના આ શ્લોકનું ગાન કરે છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ પીબ્રદવાસ કનક કપીસમ વૈજયંતી ચ માલમ રંદ્રાન વેણો રાદર સુદયા રંદ્રાન વેણો રાદર સુદયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ પરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ કર્ણયો કર્ણિકારમ. ભગવાનના દિવ્ય સ્વરૂપની વાત આ શ્લોકમાં સુખદેવજી મહારાજે સાંભળી અને સુખદેવજીની સમાધિ તૂટી. સમાધિમાં નિરાકાર બ્રહ્મમાં સ્થિત બનેલા સુખદેવજી મહારાજને પણ પરમાત્માના આ દિવ્ય સ્વરૂપે આકર્ષિત કર્યા. સુખદેવજી મહારાજે બાળકોને જઈને પૂછ્યું, ઓહો ઉભા રહો, તમે આ મંત્ર ક્યાંથી ભણ્યા? બાળકોએ કહ્યું, ઓ આવા એક નહીં 18,000 મંત્ર છે, અમારા ગુરુજી વ્યાસજી અમને ભણાવ્યા છે. 18,000 શ્લોક ની વાત કરી એટલે સુખદેવજી મહારાજ નું મન લલચાયું અને પોતે ભાગવત ભણવા માટે પોતાના પિતા વ્યાસ નારાયણના આશ્રમ તરફ બાળકોની પાછળ પાછળ ચાલી આવ્યા. કહેવાયું છે વ્યાસ નારાયણના આશ્રમમાં જે સુખદેવજી મહારાજ નું આગમન થયું, દીકરો કેટલા વર્ષ પછી આવે તો બાપ કેટલો ખુશ થાય. બાપના ઘરે દીકરો આવે તો દીકરો ખુશ થાય, બાપ ખુશ થાય, બંનેના આનંદનો પાર નથી. વ્યાસ નારાયણે સુખદેવજી મહારાજનું ભાવથી સ્વાગત કર્યું, કારણ કે ખબર છે કે આ છે સ્વરૂપ માનવનો પરંતુ અંશ શિવજીનો છે, જ્ઞાન અવતાર. વ્યાસ નારાયણ પ્રભુએ સુખદેવજી મહારાજને ભાગવત ભણાવવાની શરૂઆત કરી અને જે ભાગવત ભણાવ્યું એ ભાગવતને નૈમિષારણ્યમાં બેઠેલા અનેક જ્ઞાન પીપાસુ ઋષિમુનિઓએ જ્યારે સુતજી મહારાજ ગુરુસ્થાને બિરાજમાન છે, સામે અનેક તપસ્વી ઋષિમુનિઓ પોતાના ભીતરમાં જિજ્ઞાસા લઈને બેઠા છે, સુતજીને પ્રશ્ન કરી રહ્યા છે, ગુરુ વગર જ્ઞાન ન મળે,
ભલે તપશ્ચર્યામાં લીન બન્યા હતા ઋષિ મુનિઓ, પરંતુ તપશ્ચર્યા કરતા કરતા પણ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરો ત્યાં સુધી માનસનું જીવન સંશયોથી ભરેલું હોય છે. સંશયયુક્ત જીવનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે સદગુરુના શરણમાં જવું પડે. તપસ્વી ઋષિ મુનિઓ સુતજીના શરણમાં બેઠા છે. આજે સુતજી ગુરુના સ્થાને વિરાજમાન છે. ગુરુ એટલે કોણ? સંતોએ કહ્યું છે, ગુકારસ્તંધકારો વા રુકારસ્તુ નિવર્તક અંધકાર નિરોધિત્વા ગુરુરિત્યભિધીયતે. ગુ એટલે અંધકાર, રૂ એટલે પ્રકાશ. જે જીવ અંધકારમાં છે એ જીવને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટે જે સક્ષમ છે, અંધકાર નિરોધિત્વા, જે અંધકારને નિરોધ કરી દે એ ગુરુ. શુદ્ધ મહાપુરાણ પુરાણી કે જેને એમ કહેવામાં આવ્યું છે કે એક સાથે અનેક સૂર્ય ઉદિત થાય અને જે પ્રકાશ થાય એવો દૈદીપ્યમાન પ્રકાશ જેનામાં ભરેલો હોય એ ગુરુ. જ્યાં અંધકારનો કોઈ અંશ જ ન રહી શકે એ ગુરુ. સુતજીના શરણમાં બેસીને જ્ઞાન પીપાસુ ઋષિ મુનિઓએ પ્રશ્ન કર્યા છે, અને જે પ્રશ્ન છે એ છ પ્રશ્ન પૂછ્યા છે. છ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, હે ગુરુદેવ, માનવનું કલ્યાણ શેમાં છે? ધ્યાન રાખજો કે છ પ્રશ્ન જે ઋષિ મુનિઓએ પૂછ્યા હતા એ છ પ્રશ્ન ઋષિ મુનિઓએ પોતાના માટે નહોતા પૂછ્યા, આપણા બધા માટે પૂછ્યા છે. આપણા બધા માટે પૂછ્યા છે. આપણને ખબર નથી આપનું કલ્યાણ શેમાં છે, અને એટલે જ આ જીવ ન કરવાના કામો કરે છે. નથી ખબર એટલે. એટલે પહેલામાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે ઋષિ મુનિઓએ, હે ગુરુદેવ, માનવનું કલ્યાણ શેમાં છે? બીજો પ્રશ્ન પૂછ્યો છે કે કલ્યાણનું સાધન શું છે? ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન શા માટે વાસુદેવને ત્યાં પ્રગટ થયા? ચોથો પ્રશ્ન પૂછ્યો, ભગવાનની ચરિત્ર લીલાઓ કઈ? પાંચમો પ્રશ્ન પૂછ્યો, ભગવાનના અવતારો કેટલા? અને છઠ્ઠો પ્રશ્ન પૂછ્યો, અંતમાં ધર્મ કોના શરણે ગયો? છ પ્રશ્ન પૂછવામાં આવ્યા. સુતજી મહારાજે પૂછવામાં આવેલા છ પ્રશ્નને ધ્યાનથી સાંભળ્યા, અને ત્યારબાદ કહેવામાં આવ્યું, સુતજીએ સૌથી પ્રથમ પોતાની વાતને રજૂ કરતા કહ્યું, સર્વ પ્રાણી માત્રના રક્ષણાર્થે પરમાત્માએ વિવિધ સ્વરૂપો ધારણ કર્યા. સમય પરિસ્થિતિને અનુરૂપ જે જે રૂપો ધારણ કર્યા હતા એ માનવ કલ્યાણ માટે કર્યા હતા, અને જે રૂપ ધારણ કર્યા છે એ રૂપની હું તમને સૌથી પહેલા બહુ જ ટૂંકમાં વાત કરું છું. એમ કહીને સુતજીએ ભગવાનના અનેક અવતારોની વાતને યાદ કરીને કહ્યું, પ્રથમ પ્રભુએ બ્રહ્માથી સનકાદિક કુમારોનો અવતાર ધારણ કર્યો, જેઓ ઘણી જ કષ્ટ પીડાથી સહન કરી શકાય એવા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. બીજા અવતારમાં યજ્ઞના સ્વામી શ્રીહરિએ વરાહ અવતાર ધારણ કર્યો. ત્રીજે ઋષિના જન્મમાં દેવર્ષિ ઋષિ નારદના રૂપમાં અવતરિત થયા. ચોથે ભગવાને ધર્મની સ્ત્રીથી નર નારાયણ અવતાર ધારણ કર્યો. પાંચમમાં કપિલ નારાયણ ભગવાન કરદમ અને દેહહૂતિ થકી પ્રગટ થયા. આ સંસારને પવિત્ર જ્ઞાન તત્વ પ્રદાન કર્યું.
છઠ્ઠા અવતારમાં અત્રી અને અનસુયાને ત્યાં પ્રભુ દત્રાતય રૂપે અવતરિત થયા. સાતમા અવતારમાં રુચિ ઋષિ અને આકૃતિ થકી ભગવાન યજ્ઞ અવતાર કહેવાયા. આઠમા અવતારમાં નાભિ રાજા અને મરુદેવી થકી વૃષભ દેવ રૂપે પ્રભુ અવતરિત થયા. નવમા અવતારમાં પૃથુ રાજા જેને ઔષધિઓનું દહન કરી આ ધરતીને વસુધા બનાવી. દસમા અવતારમાં ભગવાન મત્સ્ય અવતાર ધારણ કર્યો. અગિયારમો અવતાર કચ્છપ રૂપ કાચબાનું રૂપ ધારણ કરી મંદરાચલ પર્વતને ધારણ કરી દેવો અને દાનવોને સહાયતા કરી. બારમા અવતારમાં પ્રભુ ધન્વંતરી રૂપ અમૃત કુંભ લઈને આવ્યા અને દેવોને સહાયતા કરી. તેરમા અવતારમાં પ્રભુએ મોહિની રૂપ ધારણ કર્યું, દેવતાઓની સહાયતા કરી. ચૌદમા અવતારમાં ભક્તોની રક્ષા માટે પ્રભુ માની ગોદની પણ રાહ નથી જોતા અને સ્તંભ થકી પ્રભુ પ્રગટ થયા, જે ઋષિ અવતાર કહેવાયા. પંદરમા અવતારમાં પ્રભુ વામન રૂપ કશ્યપ અદિતિ થકી અવતરિત થયા. સોળમા અવતારમાં પરશુરામ કહેવાયા. સત્તરમા અવતારમાં પરાશર અને સત્યવતી થકી વેદવ્યાસજી કહેવાયા. અઢારમા અવતારમાં પ્રભુ શ્રી રામ રૂપે અવતરિત થયા. ઓગણીસમા અવતારમાં પ્રભુ કૃષ્ણ અને બલરામ રૂપે ઓગણીસ અને વીસમો અવતાર કહેવાયો. એકવીસ અને બાવીસમા અવતાર ભગવાન મનુ અને ધર્મરૂપ કહેવાયા. ત્રેવીસમા અવતારમાં કીટક દેશમાં ભગવાને રાજાઓ અંતે ચોર જેવા થઈ જશે ત્યારે તેમને સુધારવા માટે માનસ માત્રના ઉદ્ધાર માટે પ્રભુ બુદ્ધ અવતાર બનીને આવ્યા. અને ચોવીસમા અવતારમાં અંતે ધર્મ જ્યારે ચારે બાજુથી ખૂબ જ ખતરામાં મુકાયેલો હશે ત્યારે ધર્મની રક્ષા કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે, સમસ્ત માનવ જન સમાજનું કલ્યાણ કરવા માટે પ્રભુ કલ્કી અવતાર ધારણ કરશે. અને એ કલ્કી અવતાર એ જ પ્રજ્ઞા અવતાર હશે. એ અવતારનું કોઈ સ્વરૂપ નહીં હશે, પરંતુ તે અવતાર બુદ્ધ અવતારના રૂપના રૂપમાં માનસમાં અંતઃકરણમાં પ્રજ્ઞા શક્તિના રૂપે પ્રગટ થશે અને સમસ્ત સંસારનું કલ્યાણ થશે. અજ્ઞાનતા દૂર કરી જ્ઞાનનો વિસ્તાર કરશે. આમ ચોવીસ અવતાર પ્રભુ પરમાત્માના કહેવાયા. ચોવીસ અવતાર આપણા હિન્દુ ધર્મમાં, એવી જ રીતે મુસલમાનમાં ચોવીસ પૈગંબરો થઈ ગયા, એ જ રીતે જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા. ચોવીસના આંકડાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. દિવસ અને રાતના કલાક કેટલા છે? ચોવીસ છે. ભારતીય સંસ્કૃતિનો મૂળ આધાર ગાયત્રી માતા અને યજ્ઞ પિતા એ છે ભારતીય સંસ્કૃતિના નિર્માતા. ગાયત્રી મહામંત્રના અક્ષર કેટલા છે? ચોવીસ છે. ભગવાને માનવની રચના કરી અને એ માનવ શરીરમાં શક્તિ કેન્દ્રો કેટલા છે? ચોવીસ છે. આમ ચોવીસ નું એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું. આમ તો પ્રભુએ અનેક અવતારો ધારણ કર્યા, પરંતુ અંતે તો પાછો એકનો એક, અંતે એકનો એક પરમાત્મા કહેવાય. એને જુદા જુદા સ્વરૂપ, જેવો સમય એવું સ્વરૂપ ધારણ કરી લીધું, પણ અંતે તો એકનો એક કહેવાય. કબીર એટલે કહેતા કે દુનિયાના લોકોને લડતા ઝઘડતા જોયા ને કે તમારામાં તો કઈ બરાબર નહીં, તમારો ધર્મ તો આવો ને તમારો ધર્મ તો તેવો, અમારો ધર્મ તો બહુ ઊંચો, અમારામાં તો આમ અમારામાં તો તેમ. એમ જેને ધર્મના વાડા પાડી દીધા, ધર્મને બાંધી દીધો, ધર્મના ધર્મ કાર્ય કરે, ધર્મ ધાર્મિક ભાવના રાખે, છતાંય બીજાને જુએ ને તો આમ કટ્ટર દુશ્મન ઉભો હોય ને એવા ભાવથી જુએ. આવી સ્થિતિને જોઈ એટલે કબીરે કહ્યું, કબીરા કુવા એક હૈ, કબીરા કુવા એક હૈ, પણિહારી અનેક, બરતન સબ ન્યારે ભયે, પર પાણી સબ મે. કબીરા કુવા એક હૈ, પરમાત્મા એક છે. કુવો એક હોય, ચારે બાજુ ફરતી ગરગડી મૂકેલી હોય, જુદી જુદી જગ્યાએથી પાણી ઉલે છે, પણિહારી. બરતન સબ ન્યારે ભયે, જેનું જેવું વાસણ હોય એવું, જેવું પાત્ર હોય એવો આકાર પાણી ગ્રહણ કરી લે.
તમે જેવા પાત્રમાં પાણીને નાખો પાણી એવો આકાર બનાવી દે. કેમ? પાણી કેવું છે? પાણી ઘન પદાર્થ નથી, પાણી દ્રવ્ય પદાર્થ છે. દ્રવ્ય એટલે વહેતું, દ્રવ્ય એટલે એકદમ નરમ. એવો જ સ્વભાવ કોનો છે? ભગવાનનો છે. દ્રવિત થઈ જાય ભગવાન, દ્રવિત થઈ જાય એટલે ભક્ત જેવા રૂપે એને યાદ કરે ને પ્રભુ એવું રૂપ બનાવી દે, એટલે તેને દયાનો સાગર કહે. કબીરા કુવા એક હે પાણી હારી અનેક, બરતન સબ ન્યારે ભય પર પાણી સબ મેં. પછી પણિહારી એમ કહેતી હોય કે મારા માટલાનું પાણી ચાખો મીઠું લાગશે, તારે ત્યાં તો ખારું લાગે છે, તો કેવી રીતે માની શકાય? એક જ કુવાનું જલ હોય એ એક સરખું જ હોય, એમાં ભેદ કઈ રીતે હોય શકે? એટલે કબીર કહેતો, રામ કહો કે રહીમ કહો, રામ કહો કે રહીમ કહો, દુર્ગા કહો કે કાલી, એક તત્વ સૌમાં રહ્યું છે, તમે ઝઘડો કરો ન ખાલી. ઝઘડી ઝઘડીને હું કામ મરી જાઉં છું? આ એક જ તત્વ સૌમાં રહ્યું છે, છતાંય આજે લોકો મોટી મોટી વ્યાસપીઠ પર બેસીને બૂમો પાડે છે કે અમે જે કહીએ એ જ સાચું, અમે જે કહીએ તે જ સાચું, અમારી વાતને માનો. દરેક વ્યક્તિ પોતપોતાની વાતને રજૂ કરે, પણ વ્યક્તિ માત્ર પોતાના વિવેકના આધારે એમાંથી કઈ બાબત સાર ગર્ભિત છે એને સ્વીકારવી અને એને અપનાવવી, એને અપનાવવી. દરેકને ભગવાને શક્તિ આપી છે, પણ એનો ઉપયોગ કરીએ તો. પછી આપને એમ કહે કે પેલા આમ કહી ગયા એટલે આમ કરવાનું, એ ગાય એ જાય, અમે જઈએ બીજા આવીને બેસે, બીજા તમને બીજું કહી જાય એટલે તમે બીજામાં ચાલુ થઈ જાય, ત્રીજો આવે ત્રીજું કહી જાય એટલે ત્રીજું ચાલુ થઈ જાય. નહીં, દરેક વ્યક્તિ પોતપોતાના મનોમંથનને આધારે કોઈ પણ વાત રજૂ કરી શકે છે, પરંતુ એમાંથી કઈ બાબતનો સ્વીકાર કરવો એ આપના ઉપર નિર્ભર છે. જે શાસ્ત્રમાં બતાવાયું છે એ અનુભવ સિદ્ધ સત્ય છે, અને એ બાબતો ઉપર આપણી શ્રદ્ધા કેવી હોવી જોઈએ આપણે વિચારવા, આપના ઉપર નિર્ભર છે. અંતે તો પરમાત્મા એકનો એ. લડતા ઝઘડતા લોકોને જોઈને એટલે તો ભગવાનના એ સ્વરૂપો ભક્તોના રૂપમાં, અવતારોના રૂપમાં, ગુરુના રૂપમાં દુનિયામાં આવતા રહ્યા, લોકોને સમજાવતા રહ્યા. એમને તો કોઈ તકલીફ નથી, પણ તકલીફ આપણે બધાએ ઊભી કરી છે, આપણે બધાએ ઊભી કરી છે. એટલે તો આપના ગુજરાતના ક્યાં જૂનાગઢ દૂર છે. મહેતાજી આપણને કેવો સરસ સંદેશ આપે. મહેતાજી એ કહ્યું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તું
परमात्मा एक भक्त हृदय भाव ने लई नाम रूप बदलाय जाए। सूर्य एक, किरणो अनेक, घऊं एक, एमाथी बनती वानगी अनेक, प्रभु एक छे, परमात्मा एक छे, लड़ो नहीं, झगड़ो नहीं, जेना जे स्वरूप पर श्रद्धा स्थिर बने ए स्वरूप ने प्रेम थी स्मरण करो, जे मंत्र ऊपर दृढ़ विश्वास होय ए मंत्र नु प्रेम थी रटन करो। बस भगवान ना अनेक अवतारों ने कथा ने याद करता કહેવામાં આવ્યું કે ભગવાનની કથાઓ તો હરિ અનંત, હરિ કથા અનંતા, ભગવાન અનંત છે પણ એથી વિશેષ એની કથા તો અનંતા, એના કરતા પણ અનંત છે। તેથી ભગવાનની કથામાં આ મનને સ્પંજ જેવું બનાવો, કથામાં બેઠા પછી મન આડું અવળું ન થવું જોઈએ, શાંત અને સ્થિર હોવું જોઈએ, બીજે ભટકતા મનને બાંધી દો, સ્પંજ જેવું બનાવો। સ્પંજ કેવું હોય? સોસી લે, એમ કથામૃતને, અમૃતને સોસી લે એવું મન બનાવો। નહીં તો અહીંયા બેઠા હોય ત્યાં સુધી તો બરાબર મનમાં ગાંઠ વળી જાય કે વાત સાચી છે, હવે આમ જ કરવું જોઈએ, હવે કાલથી શરૂઆત કરી જ દઈશું। પણ ઉભા થઈને જેવા દરવાજાની બહાર નીકળો ને એટલે બધું ધીમે ધીમે ઘર આવતા સુધી ભૂલાઈ જાય। કેમ? તો બહાર નીકળ્યા નથી ને બીજી વાતો શરૂ થઈ નથી। જે કથામાં શ્રવણ કરો તેનું સતત ચિંતન કરો, નિધિ ધ્યાસન થવું જોઈએ। ઘરે ગયા પછી રસોઈ બનાવતા બનાવતા ઘરના વ્યક્તિઓની સાથે વાત કરતા કરતા જે વાતો, જેટલી વાતો પણ તમારા મનમાં સ્થિર બની છે, યાદ રહી છે, એનું સતત મનન કરો। મનન કરશો તો એ ટકશે, એને યાદ કરશો તો એ ટકશે। તેથી જ કહેવામાં આવ્યું કે બદ્રી વિશાલમાં નારદજી આવ્યા અને તેમને જ્યારે સનત કુમારો મળ્યા, કથા સત્સંગ ખોટું ખખડાવો નહીં, તમારું વગાડવાનું સાધન છે ને શાંતિથી મૂકી રાખો। શું થયું આ મોઢા ઉપર નિરાશા કેમ છે? ત્યારે નારદજીએ કહ્યું કે જ્યારે હું પૃથ્વી લોક ઉપર પરિભ્રમણ કરતા કરતા વૃંદાવનમાં આવ્યો ત્યારે વૃંદાવનમાં એક યુવાન સ્ત્રી આક્રંદ કરીને રડતી હતી। તેને રડવાનું કારણ પૂછ્યું કે હે દેવી, આપ કોણ છો અને કેમ રડો છો? ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે હું ભક્તિ છું અને મારી ગોદમાં મારા બે યુવાન પુત્રો મૂર્છિત થઈને પડ્યા છે, જેના કારણે વૃદ્ધ થયા હોય એવા લાગે છે અને એ માટે હું રડું છું। પૂછવામાં આવ્યું કે કોણ છે આ યુવાન પુત્રો, મૂર્છિત થયેલા કોણ છે? ત્યારે ભક્તિ દેવીએ કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય છે। ભક્તિ જીવનમાં ક્યારે ફળે, ભક્તિ જીવનમાં ક્યારે હશે, ભક્તિ જીવનમાં ક્યારે પ્રસન્નતા લાવે? જ્યારે ભક્તિ કરનાર ભક્તના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત હોય ત્યારે। જ્ઞાન અને વૈરાગ્ય વિનાની ભક્તિ એ તો પરિશ્રમ જ છે, તમારો મહેનત છે ખોટી, ગધા મજૂરી છે એમ કહો તો પણ ચાલે।
જ્ઞાન અને વૈરાગ્ય વિના ભક્તિ ટકતી નથી, પ્રસન્નતા આપતી નથી, ભક્તિ ફળતી નથી. અને તેથી ભક્તિ કરનાર સાધકે જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યને પહેલામાં પહેલા જાગૃત કરવા જોઈએ. વૈરાગ્ય વિના કાંઈ સંભવ નથી. પણ આજકાલ તો બધાને વૈરાગ આવે ખરો, પણ ક્યારે આવે? ઘરમાં પતિ પત્ની ને લડાઈ થઈ હોય ને ત્યારે વૈરાગ આવે, હું તો મરી જઈશ, તો આમ કરીશ, તો તેમ કરીશ. બેને બરાબર ઝઘડો થાય ને ત્યારે વૈરાગ આવી જાય. વૈરાગમાં ને વૈરાગમાં ભાઈ એવા આમ પાછી ઊંચી હોય ને, મિયા ભાઈ તંગડી આમ ઊંચી હોય એવું, આમ નાક તો ઊંચું રાખે, પાછા વાક પોતાનો હોય છતાંય પાછી આપની વાતને ઊંચી રાખવાની. મિયા ભાઈ ના જેમ ભાઈ લડાઈ ઝઘડા કરતા કરતા કહી દીધું કે હું તો જતો રહીશ, હું તો મરી જઈશ, હું તો આમ કરી નાખીશ. એક દિવસ પેલા બેને કીધું, આ વારે વારે મને ડરાવ્યા કરે એના કરતા જા, ક્યાં જવું છે? હું તો ગિરનાર જતો રહીશ, કે હું તો ગિરનાર જતો રહીશ, ગિરનાર જતો રહીશ. પેલી બાએ કહ્યું કે જા, ગિરનાર જવું છે, જા, તને કોઈ નહીં રોકે. વટના માર્યા પેલા ભાઈ નીકળી તો ગયા. શિયાળાના દિવસો, વૈરાગ જાગ્યો ગિરનાર જવાનો. નીકળીને ગયા તો ખરા, પરંતુ બસ સ્ટેન્ડ સુધી ગયા અને બસ સ્ટેન્ડમાં બેઠા. રાત વીતવા લાગી અને જેમ જેમ રાત વીતતી જાય ને એમ ઠંડી બરાબર જામતી જાય. સવાર થતા થતા તો એવી ઠંડી લાગી, એવો ધ્રુજવા માંડ્યો કે વાત ના પૂછો. એને થયું કે હજી જો વધારે સમય બેસીશ તો અહીંયા પૂરો થઈ જાય, એટલે દોટ મૂકે કે થોડી ગરમી આવી જાય. દોટ મૂકીને દોટ મૂકતા મૂકતા સીધો ઘર પાસે પહોંચી ગયો. વંડી ઠેકીને ઉપર ચડીને સવારમાં જોયું કે ઉઠી નથી ઉઠી. તો પેલા બેન સવારમાં વહેલા ઉઠે નિયમિત ટેવ, ઉઠીને આંગણાનો કચરો વાળી અને તાપનું કરીને બેઠા હતા. અને વંડી ચડીને પેલા એ બૂમ પાડી, એ ગિરનાર જવાનો રસ્તો કયો? પેલી એ કહ્યું, સીધો સીધો ઉતર ને, આ દરવાજો દેખાય ને ઘરનો, એ ગિરનાર જ છે, અંદર આવ, અંદર આવ, એટલે ગિરનાર જ છે, તું ચિંતા ન કર. સીધે સીધા રહીએ, બંને એકબીજાને સમજે, એકબીજાના ઉપર વિશ્વાસ શ્રદ્ધા, એ જ ગૃહસ્થ, સાચો ગૃહસ્થ કહેવાય. પરસ્પર એકબીજા પ્રત્યે પ્રેમ, પરસ્પર એકબીજા પ્રત્યે સત્ય ભાવ, પરસ્પર એકબીજા પ્રત્યે વિશ્વાસ, એ સાચું ગૃહસ્થ. જીવનમાં ટકરાવ હોવો જોઈએ, પરંતુ એ મીઠો હોવો જોઈએ. એકબીજાને દગો કરેલો નહીં, વિશ્વાસઘાત કરેલો નહીં, એનાથી ગ્રહસ્થમાં તિરાડ પડે, ગ્રહસ્થ દુભવાય. સાચો ગ્રહસ્થ, સાચો વૈરાગ્ય ગ્રહસ્થમાં આવે, જેવો મહેતાજીને આવ્યો, જેવો તુકારામને આવ્યો, જેવો એકનાથને આવ્યો. ગ્રહસ્થમાં રહેતા રહેતા પણ એકબીજા પ્રત્યે કેવો પ્રેમ, કેવો વિશ્વાસ, એ વૈરાગ્ય. સમજણથી આવેલો વૈરાગ્ય હોય તો એ ટકે. તમે સામાન્ય રીતે જોજો કે બેનો ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય અને નીચે આગ ચાલુ હોય, દૂધનો ઉભરો આવે એટલે સમજણ વાળી જે નારી હોય, સ્ત્રી હોય, એ શું કરે? દૂધ ઉભરાઈ જશે એટલે જલ્દી જલ્દી આંચ કાઢી લે. એથી પણ વિશેષ સમજણ હોય તો ત્યાં કટકો પડ્યો હોય તો જલ્દી વાસણ નીચે ઉતારી દે. એથી પણ સમજણ કદાચ હોય અને ઝડપથી કોઈ કામ, જલ્દી દૂધ ઉભરાઈ ન જાય તો ફટ દઈને થોડું પાણી નાખી દે એટલે ઉભરો બેસી જાય. ઉભરાને શાંત કરો, આંચ કાઢી લ્યો, થોડું પાણી નાખી દો, તો ઉભરો બેસી જશે. અને એથી વિશેષ સમજણની સાણસી લઈ લ્યો અને ફટ દઈને વાસણને પકડી લ્યો તો ઉભરો બેસી જશે. ઉભરા તો આવવાના જ છે જીવનમાં, પણ સમજણ કેળવશો તો ઉભરો બેસી જશે. પણ સમજણ કેળવ્યા વગર ઉભરાને લઈ અને જો તમે ઘરની બહાર નીકળી જશો તો એ વૈરાગ્ય એક બે કલાક ટકશે અને પછી પાછું ઘર યાદ આવશે. પ્રભુજી ગુરુદેવ હિમાલયમાં ગયા ને, હિમાલયની યાત્રાએ, ત્યારે હિમાલયની અંદર બે સંતો, મોટી મોટી દાઢી થઈ ગયેલી, હિમાલયમાં રહેતા હતા, નાની સરખી ઝૂંપડી બાંધીને, આગળ પાછું થોડું કામ આતરે ને, નાની
નાની વાડ જેવું બનાવેલું ને એ વાડ ની અંદર જે વાડો થોડો થાય એ વાડા ની અંદર બટેટા વાવેલા ને કંદમૂળ વાવેલા. એક મહાત્માજીના વાડામાંથી કંદમૂળ નો છેડો બીજા મહાત્માજીના વાડામાં ગયો અને ત્યાં જે કંદમૂળ લાગ્યું ત્યાં જે ફળ લાગ્યું એના માટે પેલા મહાત્માજી લડવા માંડ્યા કે આ તો મારા વેલાનું છે મને આપી દે. અને આ બેને લડતા જોયા ગુરુદેવ વિચાર કરવા લાગ્યા કે આ અહીંયા આવીને આની અહીંયા દર્શન તો ઘરમાં જ બેસો. ઘર છોડીને બહાર નીકળ્યા પછી એક ફળ માટે જો લડવાનું હોય તો એ ત્યાગ શેનો કહેવાય, એ વૈરાગ્ય શેનો કહેવાય, એ વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય સમજણથી સ્થિર થાય અને વૈરાગ્યને સમજણથી સ્થિર કરવા માટે સત્સંગ સમજણ ખૂબ જરૂરી છે. ભગવાનની કૃપા થાય ત્યારે વૈરાગ્ય સ્થિર બને. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા જ પડે તો જ ભક્તિ ટકે. જ્ઞાન વૈરાગ્ય જાગે તો જ ભક્તિ ટકે. બસ પછી ચાલુ માણે ભજન આવે ને ત્યારે બધા ખસજો. આ જ્ઞાન વૈરાગ્યને ટકાવવા માટે ભક્તિ દેવી રડી રહ્યા છે કે સંસારમાં નારદજીએ કહ્યું કે હે દેવી, મને પણ લાગે છે કે સંસારમાં બહુ ઉત્પાત મચી રહ્યા છે. એક સમય હતો, હું તો પરિભ્રમણ કેટલા વર્ષોથી કેટલા યુગોથી કરું છું, એક સમય હતો કે ઘર ઘરમાં વ્યક્તિ મોટાને આદર માન આપતા, ભાઈ ભાઈનું કેટલું માન રાખતા, પતિ પત્ની કેટલા પ્રેમથી રહેતા. આજે ક્યાંય કોઈ સંપ નથી, આજે બાપ દીકરાને બનતું નથી, આજે સાસુ વહુને બનતું નથી, પતિ પત્નીને બનતું નથી, વાત વાતમાં તકરાર, શંકા કુશંકા વહેમ, આજે આચરણ ભ્રષ્ટ બનવા લાગ્યા. વ્યક્તિ માત્ર જીવન પથથી પદ દલિત થઈ ગયો. હું જોઉં છું કે દુનિયામાં ચોરી લૂંટફાટ વધી રહ્યા છે. સમય એવો હતો કે દેવી કોઈ ભગવા વસ્ત્ર પહેરીને જાય તો એના ઉપર ભરોસો રાખવામાં આવે કે આ વ્યક્તિ ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે, ભક્તિમય જીવન હશે, એના ઉપર ભરોસો મૂકો. પણ આજે તો ભગવા વસ્ત્રો ઉપર પણ ભરોસો મુકાય નહીં. આજે જુઓ તમે ભગવા વસ્ત્રોના આંચ હેઠળ કેટલા કેટલા કુકર્મો થઈ રહ્યા છે, એના આંચડા હેઠળ ન જાણે કેટલા દુષ્ટ કર્મો કરવામાં આવી રહ્યા છે. હું જોઉં છું કે પહેરેલું અંગરખું તો વૈષ્ણવનું હોય, ત્રિપુંડ તાણેલું હોય, દેવ દર્શન જતો હોય, હાથમાં માળા ફરતી હોય, પણ કહેવાયું છે કે રામ રામ જપના પરાયા માલ અપના. ધ્યાનમાં બેઠો હોય તો એમ જ લાગે કે ઓહો કેટલું ધ્યાન કરતા હશે, પણ કેવું ધ્યાન હોય? બગલા જેવું ધ્યાન હોય. આજે ભગતો તો છે પણ બગ ભગતો વધારે છે. બગલો એક પગે ઉભો હોય, જોનારને એમ લાગે કે બગલો ધ્યાન કરે છે, પણ બગલો તો એની માછલી પકડવામાં જ પડેલો હોય. ક્યારે માછલી પકડાઈ જાય? ધ્યાનમાં તો બેઠા હોય પણ વિચારો તો ત્યાં જ ફરતા હોય. દુનિયા આજે કોઈના ઉપર ભરોસો રખાયા નથી. દેવી મેં જોયું, દેખાવમાં તો વૈષ્ણવ લાગતો હોય, ભગવા ધારણ કર્યા હોય, લાગે કે ના ના આના ઉપર ભરોસો મુકાય, પણ દુનિયામાં આજે કોઈના ઉપર ભરોસો મુકાય એમ નથી. કારણ સાચો વૈષ્ણવ તો કોણ? સાચો વૈષ્ણવ તો કોણ? જે વૈષ્ણવમાં 18 ગુણ હોય એ સાચો વૈષ્ણવ કહેવાય. અને કયા 18 ગુણ? એને મહેતાજીએ બતાવ્યા છે કે કયા 18 ગુણ. એ 18 ગુણને તપાસજો કે એ 18 ગુણ આપણામાં છે, ન હોય તો એ આવે એવો પ્રયત્ન કરજો. તો કમસે કમ સાચા ભગત તો બની શકીશું, ભગવાનને ગમી તો શકીશું. બીજા કોઈને દુનિયામાં ગમે કે ન ગમે પણ ભગવાનને ગમીએ એટલું તો કરીએ. મહેતાજી એટલે વૈષ્ણવોના ગુણ બતાવ્યા. વૈષ્ણવ જન તો તેને રે કહીએ છે પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ છે પીર પરાઈ જાણે રે.
કોને કહેવાય? ભક્તિ કરી, ભક્તિ કરીએ, ભક્તિ કરીએ, ભક્તિ કરીએ, શું ભક્તિ કરીએ? ભક્તિ કોને કહેવાય? જેનામાં આ લક્ષણ હોય એ સાચો વૈષ્ણવ, એ સાચો ભક્ત કહેવાય. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આને. આપણે તો કોઈને મદદ કરી હોય તો આખી જિંદગી ગાયા કરીએ, આના માટે મેં આમ કર્યું, આના માટે મેં આમ કર્યું, આના માટે મેં આમ કર્યું. ભૂસાઈ ગયું. કરેલું સત્કર્મ તમે ગાવ એ જ ક્ષણે એનો નાશ થઈ જાય. સત્કર્મ કરો એને ગુપ્ત રાખો, એને ગુપ્ત રાખો, એની જાહેરાત ન કરો. હા, 25 રૂપિયા દાન આપવાનું અને પછી જાહેરાત કરાવવાની, જરા મારું નામ બોલજો. શું મતલબ છે? કાલે અમારા બહેનો કહેતા હતા કે આરતી ફેરવવાની છે, આરતી ફેરવવાની છે. હું કામ, શું કામ આરતી ફેરવી? તમારે પાંચું મૂકવું છે, પહેલી મૂકવી છે, આઠાણી મૂકવી છે તો મૂકી જાજો મંદિરમાં. અંશદાન કરવું જ છે તો ગુપ્ત કરી દો, ધરી દો ભગવાનના દરબારમાં. જે કઈ કરવો એ કરી દો. આરતી આવશે તો જ દાન થશે, એ વાત ભૂલી જાઓ. તમારે કોઈ કર્મમાં સહભાગી બનવું હોય તો બની જાઓ, જરૂરી નથી. મેતાજી એટલે કહ્યું, સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેમ. બધાને બહુ વાલી લાગે નિંદા કરવાની તો. એકબીજાની નિંદા ન કરીએ તો દિવસ પસાર થાય નહીં. આનું આમ ને આનું તેમ ને. સાંજ પડે છેવટે ક્યારેય વારો ન આવે તો શાકભાજી લેવા નીકળીએ, ત્યાંય પણ કોક મળી જાય તો થોડીક વાર તો પણ ચર્ચા થઈ જાય. અને એ ચર્ચા થાય ને તો જ પેટમાં ખાધેલું હજમ થાય, નહીં તો હજમ ન થાય. પેટ દુખે, ગોટો ચડે તો કરેલી ભક્તિ, કરેલું હરિનામ સ્મરણ સફળ કરવું હોય તો આ ગુણોનો વિકાસ કરજો. વાચ કાચ મન નિશ્ચલ વાણી, દ્રઢ ધન જનની જેણી. જેને એવી શ્રેષ્ઠ વ્યક્તિને જન્મ આપ્યો એ ધન્ય છે, જનનીને, કે જેને આવી શ્રેષ્ઠ વ્યક્તિને જન્મ આપ્યો. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, બધાના પ્રત્યે સમદ્રષ્ટિ, તૃષ્ણાનો ત્યાગ. પરસ્ત્રી જેને માત રે, પરાઈ સ્ત્રીને માત સમાન ગણવી. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે કહેતા કે બેટા ગાયત્રી તો એક મંત્ર છે, છતાંય એક નારીની મૂર્તિ, નારીની પ્રતિમા શા માટે બનાવી? શા માટે બનાવી? તો જેની સામે બેઠા પછી મંત્રનું સ્મરણ કરતા કરતા ગાયત્રી માતાની યુવાન સ્ત્રીની મૂર્તિનું ધ્યાન કરતા એને દરેક સ્ત્રીમાં માતૃશક્તિનો ભાવ જાગે, એના મનની અપવિત્રતા દૂર થાય, આંખોમાં રહેલા વાસનાના વિકારોને દૂર કરવા માટે પરમ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી માતાની મૂર્તિ બનાવીને આપી. બાકી ગાયત્રી તો મંત્ર છે, એની મૂર્તિ ન હોય પણ છતાંય ગુરુદેવે એનું આખું ફિલોસોફી સમજાવી, એનું વિજ્ઞાન બતાવ્યું કે શા માટે યુવાન સ્ત્રીની મૂર્તિ આપણે શા માટે માને. માની કોઈ પણ મૂર્તિને જોઈએ તો એક યુવાન સ્ત્રી છે. શું કામ? માતૃભાવ જાગવો જોઈએ, દરેક સ્ત્રી પ્રત્યે માતૃભાવ બનવો જોઈએ, ત્યારે આપની ભક્તિ સફળ થાય. બાકી વાસનાના વિકારો ભરીને ભક્તિ કરો, ધ્યાન કરો, કોઈ મતલબ નથી. મન શુદ્ધ કરો, પવિત્ર દ્રષ્ટિ રાખો. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે. જીવવા થકી અસત્ય ન બોલે. આપને તો વારે ઘડીએ જ ખોટું બોલવાનું, આપના ઉપર કંઈક પ્રહાર થાય એવું લાગે એટલે ખોટું બોલી જવાનું, એટલે કામ પત્યું. વારે ઘડીએ જૂઠું બોલવું એ આપનો ધર્મ બનાવી દીધો. ખોટું કર્મ કરવું આપને એનો ધર્મ બનાવી દીધો. તમારે જે કરવું હોય એ કરો, પણ હું તો જે કરવાનું એ કરવાનું. શું મતલબ છે? ભગવાને આપણને કેવો અદ્ભુત અનમોલ આવો માનવ દેહ આપ્યો, ભગવાને આપણને કેટલા ઊંચા સ્થાને બેસાડ્યા, અને એ સ્થાને બેઠા પછી પણ જો એ સ્થાનની ગરિમાને આપણે ન સાચવીએ તો પ્રભુ જ્યારે લાત મારશે ને ત્યારે ખબર પડશે. ભગવાન લાત મારશે ત્યારે ખબર પડશે, કારણ કે સાન તો ઠેકાને લાવશે જ, આજે નહીં ને કાલે, એ કોઈને છોડે નહીં. સીધે સીધા હાથે કાન ન પકડો તો તમને અવડા હાથે પણ કાન તો પકડાવશે,
એ કોઈને મૂકશે નહીં. અને તેથી જ નારદજી કહેવા લાગ્યા, હે દેવી, જોયું મેં કે દુનિયામાં લોકો ભગતના નામે ચાલી તો રહ્યા છે, પરંતુ અંદર જુઓ તો ખબર પડે કે કેટલા બધા ખરાબ તત્વો એનામાં ભરેલા છે. ત્યારે ભક્તિ દેવીએ કહ્યું, નારદજી કહેવા લાગ્યા કે આ તો બધા કલીના એધાન છે. ભક્તિ દેવી કહેવા લાગ્યા કે કલી આટલો બધો ખરાબ છે, માનસ માત્રનું જીવન રેસી નાખ્યું, બગાડી નાખ્યું. કલીના પ્રભાવને કારણે માનસ માનસાય ભૂલી ગયો, તો પછી કલીને સુકામ આ સંસારમાં આવવા દીધો? કલીનું સ્થાન સુકામ આ સંસારમાં હોવું જોઈએ? ત્યારે દેવર્ષિ ઋષિ નારદ કહેવા લાગ્યા કે કલીના બધા જ લક્ષણો ખરાબ છે, પણ એક બાબતમાં કલી સારો છે. સતયુગમાં સત્ય, ત્રેતામાં તપ, દ્વાપરમાં દયા, અને કલયુગમાં બધાય ગયા. કલયુગમાં બધાય ગયા, સત્ય સતયુગનું સત્ય ગયું, ત્રેતાનું તપ ગયું, દ્વાપરની દયા ગયા. આજે માણસને દયા ક્યાં આવે છે? કોઈના ઉપર ક્યાં છે દયાનો છાંટો? તુલસીદાસજી મહારાજે તો એમ કહ્યું કે દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાણીએ જબ તક ઘટ મે પ્રાણ. પણ ખબર નહીં શરીરમાં પ્રાણ છે કે બીજું કઈ પુરાયેલું છે. આજે દયા નથી રહી માણસમાં, અને દયાહીન મનુષ્ય માત્ર પૂતળું છે. સતયુગમાં સત્ય, ત્રેતામાં તપ, દ્વાપરમાં દયા, કલયુગમાં બધાય ગયા, તો પછી કલયુગ કઈ રીતે સારો કહેવાય? ત્યારે નારદજીએ કહ્યું, હે દેવી, મને એ વાતની ખબર છે કે કલયુગમાં હરિસ્મરણ કરશો ને તોય પ્રભુ ગમે ત્યારે પણ એ જીવનો ઉદ્ધાર કરશે. તુલસીદાસજી મહારાજે એટલે કહે છે, કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગ કેવલ કલિયુગ કેવલ